आ तरफ गेड पंथक पर घात त्राटकी छे। जूनागढ़ तथा पोरबंदर पंथक में वरसाद वरसता गेड़ विस्तार ना खेतरो पानी में गरकाव थया। ओजत नदी जाने के अहीं बधुं ज ताणी जवा पर फरी वळ्युं होय तेवुं लागी रह्युं छे। पाळो तूटता पाणीनी रेलम छेल। ओजतना पाणीએ કર્યું મોટું ધોવાણ। ગેડ પંથકને ઓજતે બનાવી દીધો દરિયો। પોરબંદર ગેડ પંથકમાં આ રીતે ઓજતનું પાણી ખેતરો પરથી વહી રહ્યું છે, તો જૂનાગઢના ગેડ વિસ્તારમાં આ રીતે ખેતરો જાણે કે કોઈ શાંત સરોવર હોય એમ પાણીથી ઉભરાઈ રહ્યા છે। વરસાદે વિરામ લીધા બાદ પણ અહીં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું, જેના કારણે ખેડૂતોએ વાવેલી મગફળી નાશ પામે એવી ભીતિ છે। જ્યારે ભાદર ડેમના દરવાજા ખુલશે ત્યારે પોરબંદરના ઘેડ વિસ્તારની હાલત ગંભીર બની શકે છે। તંત્ર તરફથી ભાદરના નીચાણવાળા વિસ્તારમાં આવેલા 37 ગામને એલર્ટ પણ કરી દીધા છે। પોરબંદરના ઘેડના ખેડૂતોને ભાદરનો ડર છે, તો જૂનાગઢના માંગરોળ માણાવદરના ગામોને ઓજતનો ભય સતાવી રહ્યો છે। સતત વરસાદથી ઓજતમાં સતત પાણીની આવક છે। શુક્રવારે જે બામણાસા ગામે નદીનો પાળો તૂટતા ખેતરો અને તેમાં ઉભેલો મગફળીનો પાક વેર વિખેર થઈ ગયો, જોકે બાદમાં પાણીની આવક બંધ થઈ છે। પરંતુ હજુ જૂનાગઢમાં રેડ એલર્ટ હોવાથી ખતરાની તલવાર લટકી રહી છે। મગફળી અત્યારે ખેતરનું સાવ ધોવાણ થઈ ગયું છે। મગફળી સાવ વહી જ ગઈ છે, આખા ગામમાં વહી ગઈ છે, અને જે આ પારો તૂટ્યો અને આજુબાજુના ખેતરમાં તો સાવ ધોવાઈ જ ગયું છે, એટલે 2-3 વર્ષ પાક લેવાની કોઈ આશા જ નથી। એની ધૂળ હતી એ બધી વહી ગઈ છે, હવે આવતો પાક લેવા માટે બહુ નિષ્ફળતા જાય। ઓજત નદી છે, અહીંયા વારંવાર પારો તૂટી જાય, સમજી ગયા, અને અહીંથી હજારો વીઘા જમીનને નુકસાની થાય। માંગરોળ, કેશોદ અને માણાવદર તાલુકાના અનેક ગામના ખેડૂતો ચિંતામાં છે। મગફળી, સોયાબીન અને કપાસના પાક પર જોખમ તોળાઈ રહ્યું છે। ઓસા, બાલાગામ, સામરડા, પાદરડી સહિતના ગામોમાં અત્યારથી જ જળબંબાકારની સ્થિતિ છે। ભૂખી ગામ નજીક આવેલ ભાદર 2 ડેમ 90% ભરાઈ ગયો છે। આથી વધુ આવક થશે તો ભાદર નદીમાં પાણી છોડાશે, જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં આવતા વિસ્તારમાંથી 155 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું છે। પોરબંદરના અડવાણા ગામે સોરઠી ડેમ પણ 70% જેટલો ભરાઈ ગયો છે। આથી અડવાણા, ભીટકડી, સોઢાણા અને મિયાણી ગામોને એલર્ટ કરાયા છે। બ્યુરો રિપોર્ટ, News 18, ગુજરાતી। ત્રાપાડા કોડીનારમાં વરસાદની તીવ્રતા ઘટી, પણ મુશ્કેલીઓ જેમની તેમ છે। અહીં સેંકડો હેક્ટરમાં ખેતી પાકને નુકસાનીની આશંકા છે, હવે સર્વેની માંગ પણ ઉઠી છે। કોડીનાર તાલુકાના કડોદરાના આ દ્રશ્યો જે દર્શાવે છે કે વરસાદ બંધ થયા બાદ પણ મુસીબતો હજુ સહેજે ઓછી નથી થઈ। હજુ પણ અહીંના માર્ગો પરથી પસાર થવું જીવનું જોખમ ખેડવા સમાન છે। એમાં પણ રોકાય રોકાઈને શરૂ થતો વરસાદ ખેડૂતોના કાળજા કંપાવી મૂકે છે। ખેડૂતોની ચિંતાનું કારણ છે આ દ્રશ્યો। અહીં વેરાવળ, સુત્રાપાડા, કોડીનારના સેંકડો ગામોમાં હજારો હેક્ટર ખેતરમાં ઊભો પાક હજુ પણ પાણીમાં ગરકાવ છે। કેટલાક ગામો તો એવા છે કે જ્યાં હજુ પણ વાહનને લઈને પહોંચી શકાય એવું નથી। દૂર દૂર સુધી જ્યાં નજર કરો ત્યાં ખેતરમાં પાણી ભરાયેલા છે। જે ખેતરોમાં પાણી ભરેલા છે તેમાં ઉભેલી મગફળી કોહવાઈ જવાની આશંકા પ્રબળ છે, કારણ કે હજુ પણ ગીર સોમનાથમાં અત્યંત ભારે વરસાદની આગાહી યથાવત છે। આ વિસ્તારના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વરસાદથી પ્રભાવિત ગામડાઓની મુલાકાત લઈ ખેડૂતો પાસેથી માહિતી મેળવી અને માંગ કરી કે સરકાર ઝડપથી સર્વે હાથ ધરી ખેડૂતોને સહાય ચૂકવે। આ બધી વિસ્તારોમાં ખેડૂતોને પાક ધોવાઈ ગયો છે, અમુક પાક છે તો આખું પાણીથી ભરાઈ ગયેલા છે, એ તમે જોઈ શકો છો, અને આ પાણી ભરાયેલા રહેવાને પાક નિષ્ફળ જશે, કારણ કે પાક આખું સડી જશે, અને ઘણી જગ્યાએ તો પાક તો ધોવાઈ ગયો છે પણ ખેતરો પણ ધોવાઈ ગયા છે, અને મકાનો તૂટી ગયા છે, સ્કૂલોમાં પાણી ઘૂસી ગયા છે,
આવું આખો વિસ્તારમાં બહુ નુકસાન થયું. શહેરી વિસ્તાર હોય તો પાંચમો છઠ્ઠો વોર્ડ આવે, આઠમો વોર્ડ છે, તો નીચલાવાળા વિસ્તારમાં ત્યાં પણ પાણી ઘૂસી ગયા છે, ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, તો અનાજ જો તો અનાજ છે એ તણાઈ ગયા છે. હજુ પણ વધારે વરસાદની આગાહીના પગલે ગીર સોમનાથમાં એનડીઆરએફની ટીમ એલર્ટ પર છે. વધારે હોનારત જેવી સ્થિતિ સર્જાય તો ઝડપથી મદદ માટે પહોંચી શકાય એ પ્રકારની વ્યવસ્થા ગોઠવાઈ છે. પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ.